જામનગરમાં હાલમાં સ્વાસ્થ્ય અને ધાન્ય મેળો એનો એક્સપો 2023 ચાલી રહ્યું છે. 3 દિવસીય આ મેળો છે, જે ભારત સરકારના આયુષ મંત્રાલયના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા આઈટીઆરએ અંતર્ગત આપણે એ બધી આખું મેળાનું આયોજન થયેલું છે. તો જામનગરમાં આપણે આયુષ મંત્રાલયના જે આઈટીઆરએના ડાયરેક્ટર શ્રી વૈદ્ય ડૉક્ટર શ્રી અનુપ ઠાકર સાહેબ આજે નોબત ડિજિટલ માટે વાચકોને અને દર્શકોને, જે નોબતના રેગ્યુલર વાચકો છે, દર્શકો છે, તેમના માટે એક સ્પેશિયલ મેસેજ આપે છે કે આ જે એક્સપો છે એ લોકો માટે કઈ રીતે ઉપયોગી છે અને અનાજનું રોજિંદા જીવનમાં શું મહત્વ છે. આપણે કહીએ છીએ કે આહાર જ ઔષધિ છે, તો તે વિશે આપણને આ મિલેટ્સ યર તરીકે શા માટે ઉજવવામાં આવ્યું છે એના પાછળનો હેતુ આપની સાથે અનુપ સર ચર્ચા કરશે. આપનું સ્વાગત છે અનુપ સાહેબ. ધન્યવાદ. ધન્યવાદ નોબતના જે દર્શક મિત્રો છે એમનું સ્વાગત છે. એકચ્યુઅલી આપ બધા બહુ સારી રીતે વિદિત છો કે 2023નું વર્ષ આદરણીય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. અને આ મિલેટ યર ઘોષિત કરવાનો ઉદ્દેશ પણ એ છે કે એક તો મિલેટ્સના બહુ બધા ફાયદા છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ, અને આપણે બધા જાણીએ છીએ કે આપણી લાઇફસ્ટાઈલ છે એ થોડીક બેઠાડું અને એમાંથી ફિઝિકલ વર્ક ધીરે ધીરે ઓછું થતું જાય છે. આ ઉપરાંત આપણું ડાયટ જે છે એ બહુ ન્યુટ્રિટિવ થતો જાય છે, એટલે ઓવર ન્યુટ્રિશનના પ્રોબ્લેમ વધારે થતા જાય છે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર્સથી. તો આ બધામાં મિલેટ્સ બહુ ઉપયોગી છે. આ ઉપરાંત દુનિયાની જે અનાજની માંગ ઊભી થવા જઈ રહી છે એમાં પણ આ મિલેટ્સ આપૂર્તિ કરશે. જે WHOનો જે ગોલ છે કે 2030 સુધીમાં કોઈ પણ વ્યક્તિ ભૂખી ન રહેવી જોઈએ દુનિયામાં, તો એ ગોલને આપણે પહોંચવું હશે તો મિલેટ્સને આપણે યુઝ કરતા થશું તો એ સરળતાથી પહોંચી શકશું. એ આપણા આદરણીય પ્રધાનમંત્રીજીનું વિઝન છે, કેમ કે મિલેટ્સ છે આસાનીથી 4 થી 6 મહિનામાં એ ઉગી જાય અને એને બહુ ઘઉં કે ચોખાની જેમ બહુ ભારી કેર કરવાની જરૂર નથી પડતી અને એટલે સરળતાથી ગ્રો કરી શકાય અને એના બીજા ફાયદા પણ બહુ છે. તો આપણે આ બધું જ સમગ્રપણે વિચાર કરીને મિલેટ્સ ઉજવી રહ્યા છીએ અને આપણી રોજબરોજની લાઈફમાં આપણે મિલેટ્સને કેવી રીતે સંમેલિત કરી શકીએ, એ લોકો સુધી પહોંચાડી શકાય એ હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાહેબ, આજે અન્ન મેળો છે એ કેટલા દિવસથી કેટલા દિવસ સુધી છે અને જામનગરની જે જનતા છે એ સ્વાદપ્રિય પણ છે અને સ્વાસ્થ્યપ્રિય પણ છે, તો જનતાનો પ્રતિસાદ એના માટે કેવો રહ્યો છે? મારે સહર્ષ કહેવું જોઈએ કે જામનગરની જનતા એટલી બુદ્ધિમાન અને સ્વાસ્થ્ય વિશે જાગૃત છે કે અમારી ધારણા કરતાં પણ અભૂતપૂર્વ પ્રતિસાદ આ મેળાને સાંપડ્યો છે. એકચ્યુઅલી આ મારી જાણ પ્રમાણે ગુજરાતમાં પ્રથમ મિલેટ્સ હેલ્થ અને મિલેટ્સનો ફેર છે અને આ મેળો 18 માર્ચથી શરૂ થયો અને 21 માર્ચ સુધી ચાલવાનો છે. પણ આ ચારે ચાર દિવસ દરમિયાન સવારે 10 થી રાત્રે 9 સુધી સતત લોકોનો ધસારો રહ્યો છે અને ન એક જ એજ ગ્રુપ નહીં પરંતુ બાળકોથી માંડીને યુવાઓ વૃદ્ધો બધાએ ઇક્વલી આ મેળાનો લાભ ઉઠાવ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળ્યો. લોકોને મિલેટ્સ વિશે જે ઉત્સાહ હતો જાણવામાં એ જોઈને અમને પણ એમને એ વિશે જ્ઞાન આપવામાં, માહિતી આપવામાં અને એને વિશે વિવિધ વાનગીઓ વિશે જ્ઞાન આપવામાં, કે અમે એ બતાડવા માગતા હતા કે કેટલા પ્રકારના મિલેટ્સ છે, તો એ અમને બતાવવામાં એમને જણાવવામાં ખૂબ જ આનંદ થયો, કેમ કે એમની જિજ્ઞાસા જ એટલી હતી. અને એ ઉપરાંત એ એક મિલેટ્સ વિશે એક મિથ છે, લોકો ખાલી બાજરો અને જુવાર
એટલું જ મિલેટ્સ વિશે જાણે છે, બહુ બહુ તો રાગી વિશે થોડુંક ખબર હોય, પણ કેટલા પ્રકારના મિલેટ્સ છે ભારતમાં? તો ઘણા બધા પ્રકારના મિલેટ્સ છે, તો એમાંથી શક્ય એટલા મિલેટ્સ અમે અહીંયા અમારી પાસે કલેક્ટ કર્યા છે અને એ બધા મિલેટ્સ અમે પ્રદર્શનમાં પણ મૂક્યા છે અને એના ગુણકર્મો શું છે એની લેખિત માહિતી પણ ત્યાં છે. પેમ્પલેટ્સ પણ અમે વિતરણ કરીએ છીએ લોકોને, QR કોડ પણ રાખ્યા છે જેને મોબાઈલમાં સીધું લેવું હોય આજની યંગ જનરેશનને, તો એના માટે એ પણ રાખ્યું છે. અને કરીબન 86 જેટલી વાનગીઓ આ મિલેટ્સ ફેરમાં અમે રાખી છે, એટલે લોકો એ પણ સમજી શકે કે ખાલી રોટલા કે થેપલા જ નથી બનતા, પણ મિલેટ્સમાંથી કેટલું બધું બનાવી શકાય અને આપણે આપણા ભોજનને રુચિપૂર્ણ પણ સ્વાદિષ્ટ પણ બનાવી શકીએ અને મિલેટ્સનો લાભ પણ લઈ શકીએ. તો અમારો આ હેતુ હતો અને આ હેતુ અમને એ બાબતે ખરેખર સંતુષ્ટિ છે કે આ જામનગરની જનતાએ જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે, અમે વધુ ને વધુ આવતા વર્ષોમાં પણ આ રીતે જ લોકોને સેવા પૂરી પાડતા રહીશું અને માર્ગદર્શન પૂરું પાડતા રહીશું. સર, લોકો તરફથી એક એવી જિજ્ઞાસા પણ રહી છે કે અનાજ છે અથવા કોઈ પણ આહાર છે બરાબર, એની પોષણ વેલ્યુ તો હોય જ છે, પણ એ જ અનાજને આપણે કયા પ્રકારે ઋતુ અનુસાર અથવા તો શરીરની પ્રકૃતિ જે વાત પિત્ત કફ છે એના અનુસાર આપણે કયા પ્રકારેનું સેવન કરીએ તો આપણે ઔષધોથી દૂર રહી શકીએ અને આપણા સ્વાસ્થ્યને પોષણથી જ આપણે એને અનાજના પોષણથી જ એને સ્વસ્થ રાખીએ અને બને તેટલી દવા આપણે ઓછી ખાવાનો અસર આવે, તો એ વિશે આપ શું કહેશો? આયુર્વેદ તો સ્પષ્ટપણે માને છે કે આહાર એ જ ઔષધ છે અને જો આહારને આપણે ઔષધ તરીકે લઈએ તો ક્યારેય આપણે સ્વાસ્થ્ય ખરાબ થવાનો વારો જ ના આવે. અને મિલેટ્સ તો આ ન્યુટ્રિશનનો અને પોષણનો ખજાનો છે. એક તો બધા મિલેટ્સ વિશે આયુર્વેદમાં મોટાભાગના મિલેટ્સ વિશે લખ્યું છે કે એ સુપાચ્ય છે, જલ્દીથી પચે છે. એકાદ બે જેમ કે બાજરો થોડો દુર્જર છે, થોડો પચવામાં ભારી છે, પણ બાજરાના બીજા ઘણા બધા ફાયદા છે. અને એ અમુક મિલેટ્સ જે છે એ થોડા દુર્જર છે, એનોય ફાયદો છે. કેમ કે જે લોકોને જલ્દી ભૂખ લાગી જતી હોય, મેટાબોલિઝમ હાઈ હોય, ઓબેસિટી હોય, એવા પેશન્ટ્સને આ આપવાથી શું થાય કે ઓબેસિટીમાં એમને વારંવાર ભૂખ નહીં લાગે, એટલે વધુ કેલરી નહીં જાય અને ઓબેસિટીમાં ફાયદો થશે. તો આ વિવિધ પ્રકારના મિલેટ્સના વિવિધ પ્રકારના ગુણ છે. જેમ કે રાગી છે તો કેલ્શિયમથી ભરપૂર છે, તો કેલ્શિયમ ને જેને ઓસ્ટિયોપોરોસિસનો પ્રોબ્લેમ છે, જેને કેલ્શિયમની જરૂર છે, એના માટે રાગી શ્રેષ્ઠ છે. પછી જેમ કે આપણે સામો તરીકે ઓળખીએ જેને, જેને અમે શામાક તરીકે આયુર્વેદમાં વર્ણિત છે, તો એમાં આયર્ન ખૂબ મોટી માત્રામાં છે અને આયર્નના સપ્લિમેન્ટ ઉપરાંત એ પચવામાં બહુ હલકું અને કોલેસ્ટ્રોલ માટે બેસ્ટ છે, કેમ કે રુક્ષણ કરે છે. તો જેને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, એ સામો ખાશે તો એને ખૂબ ફાયદો થશે. આમ અલગ અલગ જે મિલેટ્સ છે એના અલગ અલગ ગુણધર્મો છે, પણ એ અલગ મિલેટ બધા મિલેટ્સમાં અમુકમાં કેલ્શિયમ, અમુકમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અલગ 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 સપ્લિમેન્ટ્સ, વિટામિન બી વગેરે વગેરે, અમુકમાં પ્રોટીનથી રીચ છે. તો એ બધી જ માહિતી અમે આ મેળામાં આપી રહ્યા છીએ કે કયા મિલેટ્સમાં શું છે, એ તમને કયા રોગમાં ફાયદો કરશે, તમારે સ્વાસ્થ્યમાં કઈ રીતે ફાયદો કરશે, ક્યારે લેવું જોઈએ, કઈ ઋતુમાં લેવું જોઈએ, એ ઉપરાંત અમે એ પણ કરી રહ્યા છીએ કે પ્રકૃતિનું પણ પરીક્ષણ કરી રહ્યા છીએ. તો પ્રકૃતિ પરીક્ષણમાં પણ અમે બતાવી શકીએ છીએ કે તમારી આ પ્રકૃતિ છે તો તમને આ મિલેટ્સ વધારે માફક આવશે, તમારી આ પ્રકૃતિ છે તો આ મિલેટ્સ વધારે માફક આવશે. કેમ કે આમ મોટાભાગના મિલેટ્સના ગુણ એ શીત છે, આમ ઠંડક કરનારા છે, પણ એકાદ બે મિલેટ્સ એવા પણ છે કે થોડો એનો ઉષ્ણ ગુણ પણ છે. તો બહુ ઉનાળો છે તો ત્યારે જેમ કે બાજરો આપણે બધા જ જાણીએ છીએ કે થોડો ઉષ્ણ ગુણ ધરાવે છે, તો ઉનાળામાં આપણે બાજરો ન ખાઈએ અને જેની બહુ પિત્ત પ્રકૃતિ છે તો એ બાજરાથી થોડું ઉનાળામાં પરહેજ કરે, બાકી બીજાને વાંધો નહીં આવે. તો પણ એ માહિતી અમારે ત્યાંથી અમે લોકોને આપી જ રહ્યા છીએ કે તમને શું અનુકૂળ છે, તમારા માટે શું અનુકૂળ છે. તો આ બધી જ માહિતી અમારે ત્યાં ઉપલબ્ધ છે, એનો બધાને લાભ લેવા વિનંતી છે. સાહેબશ્રી, આ જે અન્નદાનનો જે મેળો છે તેમાં મેડિકલ ચિકિત્સા અને રોપાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, તો એના વિશે આપ શું કહેશો? અમે છેલ્લા 5-1 વર્ષથી આ મોહિમ ચલાવી રહ્યા છીએ સફળતાપૂર્વક.
આ પહેલાં પણ થતી હતી, પણ હવે તો એને એક મુહિમના રૂપમાં જ આદરણીય પ્રધાનમંત્રીજીએ ત્યારથી આયુષ મંત્રાલયનું ગઠન કર્યું. ત્યારબાદ શક્ય એટલા લોકોને મેડિસિનલ પ્લાન્ટથી આપણા જે આયુર્વેદના ઔષધિઓ છે એનાથી જાગૃત કરવા અને એના ફાયદા ઉઠાવવા માટે અમે સતત કાર્યરત છીએ. અને એ જ અંતર્ગત આ મેળામાં અમે તુલસી, અરડુસી, પછી કુંવરપાઠું વગેરે જે ઘરે આસાનીથી ઉગાડી શકાય એવા છોડનું વિતરણ કરી રહ્યા છીએ, ગળોનું પણ વિતરણ કરી રહ્યા છીએ. કરીબન 6,000 થી 8,000 રોપાઓનું વિતરણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને એ વિનામૂલ્યે અમે વિતરણ કરી રહ્યા છીએ અને લોકોએ ઘરે પોતપોતાની કુંડામાં પણ ઉગાડી શકે એવા રોપાઓ છે અને એનાથી એનો મેડિસિનલ ફાયદો પણ ઉઠાવી શકે. સાહેબશ્રી, એક સવાલ છે કે જેમ કે અનાજ છે અથવા તો કોઈ ફળફળાદી છે, તો એવું જોવા મળે છે કે આપણે અનાજ શરીરને ફાયદો કરે છે, ફળો પણ આપણી પ્રકૃતિ અનુસાર ખાવાથી ફાયદો કરે છે, પણ ખેડૂતો દ્વારા જ્યારે તેનું વાવેતર કરવામાં આવે છે ત્યારે તેમાં કોઈ પેસ્ટિસાઇડ્સ અથવા તો આપણે કહીએ કે ફળો જ્યારે ઉતારી લેવામાં આવે પછી તેને એસિટિલિનમાં અથવા કાર્બાઇડથી પકાવવામાં આવે છે, તો આ માટે આપ લોકોની જાગૃતિ માટે અને ખેડૂતોને આ અંગે શું મેસેજ આપશો? આપણે જેટલા પ્રકૃતિની નજીક રહીશું ને એટલા વધુ સ્વસ્થ રહીશું, કેમ કે પ્રકૃતિ આપણી ચિંતા કરે જ છે. અને મારી આપણા ખેડૂત મિત્રોને, કિસાન મિત્રોને અપીલ છે, ઓફકોર્સ એમાં એક એ પેસ્ટિસાઇડ્સના બધું વધુ યુઝ એટલે કરવામાં આવે કે વધુ યુલ્ડ મળે, વધુ પાક મળે, પણ જો લોકો જાગૃતતા લાવશે અને કિસાનો જાગૃતતા લાવશે કે આપણે આ કરવું નથી જ, તો અત્યારે આપણને ઘણા ઘણા સમાજમાં વ્યાધિઓ જોવા મળે છે કે ઘણાને ખબર નથી પડતી કે મને કેન્સર શા માટે થયું, ઘણાને સ્કિનના પ્રોબ્લેમ કે અલગ અલગ લીવરના, ફેટી લીવર ડિસીઝ જોવા મળે છે. લોકોને સમજાતું નથી કે મેં તો એવું કંઈ કર્યું નહોતું છતાં મને શા માટે આ પ્રોબ્લેમ થયો. પણ ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા, હું એવો દાવો નથી કરતો, પણ કદાચ જાણતા અજાણતા જે પેસ્ટિસાઇડનું હાયર પ્રમાણ છે આપણી શાકભાજીઓમાં અને ફળોમાં અને એ બધામાં, અને આને પકવવા માટે જે આ બધા કેમિકલ્સનો ઉપયોગ કરે છે, તો એને લીધે ક્યાંક ને ક્યાંક આ રોગોનો આપણે ભોગ બનીએ છીએ, જે આપણે ડાયરેક્ટલી નથી કર્યું પણ ઇનડાયરેક્ટલી આપણા ખાવામાં આવે છે. તો કિસાનો આ વિશે જાગૃત થઈને જો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળે તો સમાજ માટે ખૂબ જ ઉપકારક થશે. આમ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ્સની વેલ્યુ હવે સોસાયટી સમજતી થઈ છે ને એટલે વધુ કિંમત પણ લોકો આપી રહ્યા છે. ઓફકોર્સ આ લોકોએ પણ આપણે સમજવું પડશે કે આપણે અનાજ કે શાકભાજી કે ફળોના રૂપાળાપણા તરફ નહીં જવું જોઈએ અને એને ઇમિડિયેટ આપણને ભાઈ આજે જ કેરી ઉતરીને કાલે જ પાકી જાય અને કાલે જ ખાવા મળે એ પ્રકારનો આપણો આગ્રહ જો આપણે છોડી દઈએ અને પ્રાકૃતિક મળે એ રીતે, પ્રાકૃતિક રીતે પાકે જે પહેલાં આપણે પકવતા હતા એ રીતે પાકેને આપણે થોડી ધીરજ કેળવીએ અને એવું ખાવાનો આગ્રહ રાખીએ તો ધીરે ધીરે સમાજ આખો એ તરફ જશે અને સ્વાસ્થ્યમાં ખૂબ જ સુધાર થશે. ઘણા રાજ્યો, સિક્કિમે આ શરૂઆત કરી હતી પણ અન્ય ઘણા રાજ્યો પણ હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને એ ખરેખર એક મોટું પગલું હશે સમાજના સ્વાસ્થ્યના સુધારની દિશામાં, એવું મારું માનવું છે. જામનગરની જનતાને આ 4 દિવસીય સ્વાસ્થ્ય મેળાનો જે લાભ મળ્યો છે અને ડાયરેક્ટર વૈદ્ય શ્રી અનુપ સાહેબ ઠાકરે આપણને જે કંઈ વિગતો આપી છે એના માટે આપણે એમના ખૂબ આભારી છીએ. અને સ્વાસ્થ્યપ્રિય જનતાની સાથે જનતા સ્વાસ્થ્યપ્રિય પણ થઈ છે, તે અહીં મેળામાં લોકોનો ધસારો અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ જે જોવા મળી છે તેના પરથી જ જોઈ શકાય છે. તો અહીં આયુર્વેદ યુનિવર્સિટી જે વિશ્વવિખ્યાત છે એના તરફથી વારંવાર લોકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકારના કાર્યક્રમો થતા રહે એના માટે એવી આપણે શુભેચ્છા રાખીએ અને અનુપ સાહેબનો આપણે આભાર માનીએ. આભાર સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. આઈટીઆરએ વધુ સારી રીતે દર વખતે વધુ સજ્જ થઈને વધુ ને વધુ લોકોને આ માહિતી મળે એ દિશામાં પ્રયત્નરત છે અને મેળા ઉપરાંત પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ આયુર્વેદમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ આ પ્રકારની માહિતી લેવા માગે તો અમારે ત્યાં સ્વાસ્થ્યની ઓપીડી ચાલે જ છે અને એમાં પણ આ પ્રકારની માહિતીઓ
થ્રુ આઉટ ધ યર ઉપલબ્ધ છે, તો એનો પણ લાભ લેવા લોકોને વિનંતી છે. ઓફકોર્સ દર વર્ષે અમે આ પ્રકારની ઇવેન્ટ લઈને આવતા જ રહીશું જામનગરવાસીઓ માટે, અને જામનગરવાસીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.